શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે નિમિત્તે 3 દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો છે. આ ઉત્સવ નિમિત્તે આજે શોભાયાત્રા જગદીશભાઈ ઠક્કરના ઘરેથી નીકળી હતી અને મડુલીમાં ગણપતિનું સ્થાપન પંડાલમાં કરવામાં આવ્યું હતું. રોજ સવારે સાંજે આરતીનું આયોજન કરવામાં આવશે. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે. ગણપતિ બાપાના અનેક પરચાઓ જોવા મળે છે. દરેક ભક્તોએ બાપાની મનોકામના પરિપૂર્ણ કરતા હોય છે અને સત્યનારાયણ કથા 2/22 સાંજે 4 વાગે ત્યારબાદ 6 વાગે ગણપતિ વિસર્જનના કાર્યક્રમનું આયોજન નલિયા અબડાસા ખાતે રાખવામાં આવ્યું છે. આમ નલિયા અબડાસામાં શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને ગણપતિની પૂજા અર્ચન સ્થાપના પણ કરવામાં આવી હતી. અને આજથી ગણપતિ માટે પૂજા અર્ચન કરવામાં આવશે અને ભક્તિભાવથી ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે. કાર્યક્રમ શ્રી સિદ્ધિવિનાયક યુવક મંડળ દ્વારા વર્ષોથી શક્તિ સોસાયટી, સિદ્ધેશ્વરનગર, માવીનગર એવી અલગ અલગ 7-8 સોસાયટી સાથે મળી અને વર્ષોથી અહીંયા ગણેશ સ્થાપના કરીએ છીએ તથા અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ અમે આયોજન કરીએ છીએ. આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, શું કાર્યક્રમ? આજે સવારે એકતાનગરથી શોભાયાત્રા નીકળી અને અહીંયા સ્થાપના કરવામાં આવી હતી સીતારામ મડુડી મંદિરમાં. આજરોજ શ્રી સિદ્ધિવિનાયક યુવક મંડળ નલિયા તરફથી ગણોત્સવ ગણેશોત્સવ નિમિત્તે ગણપતિનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે, જે અનુસંધાને જગદીશભાઈના ઘરેથી ગણપતિની મૂર્તિ માટે શોભાયાત્રા નીકળી હતી અને બાપા મડુલી જે શક્તિ સોસાયટી માવીનગરમાંથી આવેલ છે ત્યાં તેની સ્થાપના કરેલ છે. અને ત્યારબાદ નાના બાળકો માટે તથા ધાર્મિક ભક્તજનો શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક નાના મોટા પ્રોગ્રામોનું આયોજન કરેલ છે તથા સત્યનારાયણની કથા પણ રાખવામાં આવેલ છે. તદુપરાંત 3જા દિવસે વિસર્જનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. શક્તિ સોસાયટીમાં અલગ અલગ સોસાયટીઓ દ્વારા અલગ અલગ પ્રોગ્રામોનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. તે નિમિત્તે નાના બાળકો અને બધા વર્ગના લોકો અહીં દર્શનાર્થે પધારે છે, જેથી બધાને આપના મીડિયા થ્રુ વિનંતી છે કે દર્શનાર્થે પધારશો. અને શ્રી સિદ્ધિવિનાયક યુવક મંડળ, શક્તિ સોસાયટી, મહાવીરનગર, એકતા સોસાયટી, વિવિધ સોસાયટીઓ દ્વારા મડુલી સીતારામ બાપુને મડુલી મધ્યે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે, જે આયોજનના ભાગરૂપે આજરોજ શોભાયાત્રા જગદીશભાઈના ઘરેથી મડુલી સુધી નું આયોજન હતું. ત્યારબાદ સત્યનારાયણની કથા અને એવા નાના બાળકો માટેના સ્થાનિકે વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલ છે અને ત્યારબાદ વિસર્જનનો આયોજન રાખવામાં આવેલ છે. જય પશુપતિનાથ. આજે મહિલાઓએ તીજના પર્વ પર કચ્છ ગોરખા સમાજ દ્વારા ગાંધીધામ મધ્ય આયોજિત કાર્યક્રમમાં આજે પૂરા કચ્છમાં ગોરખા સમાજ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમમાં ગોરખા સમાજ ગુજરાતના પ્રમુખ તેમજ ભાગવતાચાર્ય હરિકૃષ્ણજી તેમજ RSS રતોલાજી ગાંધીધામ પ્રમુખ તેમજ રાષ્ટ્રીય બજરંગદળના વિનોદ ભાનુશાલી, VHP ગાંધીધામના પ્રમુખ હરેશ રામવાણી, ગાંધીધામ નગરપાલિકા ચેરમેન પુનિતભાઈ દુધેરેજા, બક્ષી પંચના પ્રમુખ મોમયાબા ગઢવી, અગ્રવાલ સમાજના નંદલાલ ગોહિલ, ABNS રાજભા મરજીભાઈ, હિન્દુ યુવા સંગઠનના કૃષ્ણ મિશ્રા, માનવતા ગ્રુપના ગોવિંદભાઈ દનીચા, ગાંધીધામ શીખ સમાજના તજિંદરસિંહ પ્રમુખ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ગોરખા કચ્છના પ્રમુખ વિશાલભાઈ તેમજ ગોરખા કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ દુબેર રાણા, મહાસચિવ ચંદ્ર બહાદુર સોની, ગોરખા સમાજ ગાંધીધામ પ્રમુખ, મુદ્રા પ્રમુખ, આદિપુર પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરી રહી હતી. કાર્યક્રમમાં નેપાળી ડાન્સ તેમજ કવિતા તેમજ કરાટે ગીત વાજિંત્ર સહિતના
डांस सहित कार्यक्रमों आयोजन जेमा विद्यार्थी सन्मान करवामावी साथे साथे तेजस्वी तारलाओनो सन्मान समारंभ पण योजायो हतो गोरखा समाज गांधीधाम द्वारा।